વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં તો મિત્રો આજના વિડીયોમાં અમે ધોરણ દસ ગુજરાતી વિષયનું પેપર તૈયાર કરેલ છે કુલ એસી માર્ક્સનું જે પેપર બીજી પરીક્ષામાં તો મોસ્ટ ટાઈમ પી છે પણ બોર્ડની પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે આ પેપર ખૂબ જ મહેનતથી અને જૂના જૂના પેપરો નું એનાલિસિસ કરીને તૈયાર કરવામાં આવ્યું છે તો આ પેપર તો તમારે તૈયાર કરી જ દેવાનું છે આ પેપર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો મિત્રો અને જો તમારા બીજા મિત્રો પણ ધોરણ દસમાં ભણતા હોય તો તેમને પણ આ પેપર શેર કરવાનું છે જેથી તમને પણ એમને પણ ગુજરાતી વિષયમાં વધુમાં વધુ માર્ક્સ ખેંચી શકે તો મિત્રો આ છે પ્રિમિલરી પરીક્ષાનું પેપર પણ બોર્ડની પરીક્ષામાં પણ ઉપયોગી નીવડી શકે છે તો હવે આપણે વિભાગ એ જોઈએ તો નીચેના જોડકા જોડવાના છે તેમાં વાયરલ ઇન્ફેક્શન તો વાયરલ ઇન્ફેક્શન એક નિબંધ છે બીજો છે ગતિભંગ તો ગતિભંગ એક લઘુકથા છે ત્રીજો છે જન્મોત્સવ તો જન્મોત્સવ નવલિકા છે ચોથો છે ભૂખ્થીય ભિંડી ભીખ તો એ નવલકથા ખંડ છે હવે બમાં જોઈએ નીચે આપેલા પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખવાનો છે તો ગરીબનું શોષણ કરવાના ચોપડાનો રંગ કેવો હતો તો આ બધાને ખબર છે ગરીબોનું શોષણ કરવાના ચોપડાનો રંગ કલર રાતો હતો બીજો આંબા પટેલને ગામના અને પરગામના સૌ કયા નામથી બોલાવતા તો આંબા પટેલને આંબા અદા એટલે કે દાદા નામથી બોલાવતા હવે મિત્રો ક વિભાગમાં ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે જેના છ માર્ક્સ છે તો તમારે જોઈ લેવાના છે વિરાટભાઈએ મનીષા અને નરેન્દ્રની સગાઈની કેમ ના પાડી હતી આ બીજો આ ઘોડીએ તો મારો જોડલો અમર રાખ્યો છે વાક્ય સમજાવો ત્રીજો લેખક માલિકને સરીતે કરેલા કુરકટાક્ષ કહે છે અથવામાં પ્રશ્નો છે ત્રીજાનો લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી ડ છે દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના તો મિત્રો જો તમને ગુજરાતીના પેપરમાં વધુમાં વધુ માર્ક્સ કવર કરવા હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં એક સ્પેસિફિક વિડીયો વિભાગ એ અને બીનો કવર કરેલો જ છે કે કેવી રીતે વધુમાં વધુ માર્ક્સ ખેંચવા તો તમારે એ વિડીયો અચૂકથી જોઈ લેવાનો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન ને ઉપર આઈ બટનમાં મળી જશે દસ બાર વાક્યમાં સુંદરજી શેઠનું પત્રલેખન કરો જન્મોત્સવ શીર્ષકની યથાર્થતા ચર્ચો અથવા ભૂખ્તીપિંડી ભીખના આધારે દુકાળની ભયકતાનું વર્ણન કરો હવે વિભાગ બી છે તેમાં આપણે જોડકા જોડવાના છે તો વૈષ્ણવજન તો એમાં આવશે નરસિંહ મહેતા બીજો છે દીકરી તો એમાં આવશે અશોક ચાવડા બેદિલ ત્રીજો છે શિકારીને તો એમાં આવશે કલાપી ચોથો છે બોલીએના કાઈ તો એમાં આવશે નવલકથા ખંડ હવે મિત્રો બ તરફ આગળ વધીએ એક એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખવાના છે તો ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરુદ કોને મળેલું છે તો યાદ રાખવાનું મિત્રો આદિકવિનું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે દીકરી કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો પગરવ તળાવમાંથી હવે મિત્રો ક વિભાગ છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે કાવ્યનાયિકા પોતાના પતિ વિશે શું કહે છે કવિ કયા સુધી મહ છાયા તળે પડી રહેવા માગે છે વાંસળીના સૂળ માર્ગની ધૂળ યમુનાના જળ અને રાધાની આંખ શું પૂછે છે શા માટે ત્રીજો કવિ કઈ અરજ કરે છે ડ છે દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે બીજો છે બોલિયાના કઈ કાવ્યમાં કવિ માણસને સોબોધ સૌ બોધ આવે છે એનો અથવામાં બીજો છે એક બપોરે કાવ્યનો મરતીવર્તી વિચાર સ્પષ્ટ કરો હવે વિભાગ સિંહ માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે તો પહેલો છે જોડણી સુધારો તો પથ્થર તો પથ્થરમાં જે ત્રણ ઓપ્શન આપેલા છે આપણે કૌશમાં જે પહેલું પથ્થર લખેલો છે તે સાચો છે બીજો છે સહાનુભૂતિ તો સહાનુભૂતિમાં જે બીજા નંબરની સહાનુભૂતિ લખેલી છે તે સાચું છે હવે બીજો છે પરિપ્લસ ઈચ્છા શબ્દની સાચી સંધિ જોડવાની છે તો જે પહેલાં નંબરનું લખેલું છે પરીક્ષા તે સાચું છે ત્રીજો છે સગા સંબંધી શબ્દનો સમાસ ઓળખાવો તો સગા સંબંધી શબ્દોનો સમાસ દ્વંદ સમાસ છે નીચેના આપણે જોડકા જોડવાના છે ને કર્મણી તો કર્તરી રચના તો સામે ત્રણ ઓપ્શન આપેલા છે તો આપણે સાચી કર્તરી રચના ઓળખાવાની છે તો કર્તરી રચના તો બીજા નંબરનું જે છે મહાજ અને સુંદરજી શેઠની વ્યાજ ધ્યાનથી સાંભળી તે સાચી રહેશે હવે કર્મણી રચના તો ત્રીજો છે જીવલાથી સી રીતે દુઃખ ખમાશે પાંચમો દેવો છોરા તો છે હાવ કિશન ભગવાન જેવો વાક્યમાં અલંકાર ઓળખાવો તો ઉપમા તો આપણે છોરાની સરખામણી કિશન ભગવાન સાથે કરવામાં આવે છે તો આ ઉપમા અલંકાર છે ભજન શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે તો પરપ્રત્યય આવશે નીચેના શબ્દના સમાનાર્થે શબ્દ ઓળખીને લખો તો ઈત્તર તો બીજું આવશે અને ખોભણ તો ગુફા આવશે મિત્રો નર્મદા સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખાવો તો નર્મદા વ્યક્તિવાચક છે હવે રૂઢિપ્રયોગનો અર્થ આપો બાથમાં કાલવું તો ભેટવું અથવા તો આલિંગન કરવું એનો તમારે વાક્ય પ્રયોગ કરી જાતે કરીને લખવાનો છે કહેવતનો અર્થ આપો બાવાના બે બગડવા તો બંને બાજુની પરિસ્થિતિ બગડવી હવે અગિયારમો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ વ્યંગમાં કહેવું તે તો કટાક્ષ આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો તો અહંકાર તો નિરહંકાર પેલા શબ્દનો જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો કઠોર ને કઠોળ તો કઠોર તો કઠણ અને નિર્દય કઠોળ તો એક પ્રકારનું અનાજ તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું છે પૈસા તો પૈસા પંદરમો છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો તો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી તો એક એક સંખ્યાવાચક છે ત્યાં ક્રિયા શોધીને તેનો પ્રકાર જણાવો તો શિલ્વંત સાધુને વારે વારે નમીએ તો વારે વારે એ રીતિવાચક છે સર્વોત્તમ શબ્દોના ધ્વનિ વ્યંજનો છૂટા પાડો તો સર્વોત્તમ તો સ પ્લસ અ પ્લસ ર પ્લસ વ પ્લસ ઓ પ્લસ ત પ્લસ અ પ્લસ મ અઢારમો છે નીચેના વાક્યની વાક્ય વાક્યરતના બનાવો હું અને સંજય ખુશ થયા મારાથી અને સંજયથી ખુશ થઈ જવાયું ઓગણીસમો નીચેની પંક્તિનો છંદ ઓળખાવો પ્રિય સ્પર્શ કરું છું હું અધિકાર જરાય નથી તો આ અનુષ્ટુપ છંદ છે વિશ્વ છે મંદાક્રાંત છંદનું બંધારણ જણાવો તો મભન તત ગાગા હવે મિત્રો વિભાગ ડી તરફ આગળ વધતાં પહેલાં હું તમને એક માહિતી આપી દઉં મિત્રો આવી જ રીતે તમારે બીજા વિષયના પણ દ્વિતીય પરીક્ષાના અને બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્ર જોઈતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો જેથી કરીને અમે તમારી માટે આઈએમપી પ્રશ્નપત્ર મૂકી શકીએ તો મિત્રો વિભાગ ડી છે જે તમારે તમારી નવનીતની પાછળ અથવા તો જો તમારી જોડે અપેક્ષિત હોય તેની પાછળ આ આપેલા છે આ બધા આગળની પરીક્ષામાં જે પૂછાયેલા છે અને જે ઉપયોગી છે આઈએમપી અમને લાગ્યા તેવી રીતે અમે કાઢેલા છે તો મિત્રો આ પેપર બનાવવામાં ખૂબ જ મહેનત લાગેલી છે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર ન આવે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો તમારે આ પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાંથી આને ડાઉનલોડ કરી શકો છો અને જો ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ આવે તો એનો પણ વિડીયો બનાવેલો છે એની લિંક ડિસ્કશન બોક્સમાં ઉપર આઈ બટનમાં મળી જશે તો કેવી રીતે ડાઉનલોડ કરવાનો તેની સંપૂર્ણ માહિતી તે વિડીયોમાં છે તો તે વિડીયો જોઈને આ વિડીયો ડાઉનલોડ કરી લેવાની તમારી જોડે ભણતા બીજા મિત્રોને પણ આ વિડીયો અચૂકતી પહોંચાડવો જેથી તેમને પણ ઉપયોગી નીવડી શકે થેન્ક યુ મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે જય હિન્દ જય